નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ ગીર તેમજ વિવેકાનંદ વિનય મંદિર તાળાળા ગીર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ચર્ચા કરતા હતા આધાર પરિવર્તન, એમાં આપણે એક રીત જોઈ ગયા અગાઉના લેક્ચરમાં. અચલ આધારનું પરંપરિત આધારના સૂચકમાં પરિવર્તન કરવાનું હોય ત્યારે, ત્યાર પછી એમાં બીજી રીત છે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. અહીંયા રકમની અંદર આપણને વર્ષ આપેલા હશે અને પરંપરિત આધારનો સૂચકાંક આપેલો હશે, એનું આપણે અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું થાય. પરંપરિત આધારનો સૂચકાંક આપેલો હશે, અચલ આધારનો મેળવવાનો થાય, એનું સૂત્ર આવશે. અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો, પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં શો, એનું સૂત્ર થશે. ત્યાર પછી અહીંયા પણ એક નોંધ યાદ રાખવી પડશે કે આ રીતમાં પ્રથમ વર્ષનો સૂચકાંક જે હોય તે જ લેવો. શું આપેલા હોય તો 110 હોય તો 110, 220 હોય તો 220 અને 150 હોય તો 150. પ્રથમ વર્ષમાં જે આપેલા હોય કોઈ પણ પ્રકારની ગણતરી કરે વગર આપણે સૂચકાંક લઈ લેવાનો થશે. સ્વાધ્યાય 1.2 અને દાખલા નંબર 1, એમાં વર્ષ આપેલા છે આપણને 2008, 2009, 2010, 2011, 2012, 2013 અને 2014. પરંપરિત આધારે સૂચકાંક આપેલો છે, શો 110, 95, 108, 120, 106 અને 110. સૂત્ર લખવાનું, અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. નોંધ વિદ્યાર્થી મિત્રો, તો કે આ રીતમાં પ્રથમ વર્ષનો સૂચકાંક જે હોય તે જ લેવો. પ્રથમ વર્ષ 2008, સૂચકાંક 100 છે તો આપણે પણ ગણતરી કર્યા વગર 100 લઈ લેવાના. ત્યાર પછી 2008 પછી 2009 નું વર્ષ, સૂત્ર મુજબ
જે વર્ષની ગણતરી કરતા હોય ને ચાલુ વર્ષ કહેવાય, ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 2009, ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક 110 કોણિયા, અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 2009, અગાઉનું વર્ષ 2008 એનો અચલ આધારે કીધો 100/100 એનો જવાબ આવશે 110. ટૂંકમાં એટલું યાદ રાખવું કે અગાઉના વર્ષમાં જે જવાબ આવેલો હોય એના પછીના વર્ષમાં ગુણાકારમાં લેવાનો થશે. 2010નું વર્ષ ચાલુ વર્ષ, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 95 ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે 2010, અગાઉનું વર્ષ 2009 એનો અચલ આધારે સૂચકાંક આવેલો હતો 110/100 એનો જવાબ આવશે 104.50. ત્યાર પછીનું વર્ષ 2011, ચાલુ વર્ષ સૂત્ર મુજબ ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 108 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 2011ની અગાઉનું વર્ષ 2010 એનો અચલ આધારે સૂચકાંક છે 104.50/100 એનો જવાબ આવશે 112.86. 2012 સૂત્ર મુજબ ચાલુ વર્ષ ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક 120 અગાઉના વર્ષનો એટલે અગાઉનું વર્ષ 2011 અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક તો કે 112.86/100 એનો જવાબ આવશે 135.43. ગણતરી કરવામાં ખાસ ધ્યાન રાખવું, ગુણાકાર ભાગાકાર જો એક જવાબ ખોટો આવ્યો, માન્યો કે અહીંયા 110 ને બદલે તમે 111.10 કરી દીધા ગણતરીમાં, તો એના પછીના વર્ષમાં જવાબ ખોટો, એના પછીના વર્ષમાં ગુણાકારમાં લઈએ તો એ ખોટું, એનો જવાબ ખોટો, પછીના વર્ષમાં લઈએ તો ખોટો, આખો દાખલો ખોટો પડશે. 2013નું વર્ષ ચાલુ વર્ષ, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 106 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 135.43/100 એનો જવાબ આવશે 143.56. ત્યાર પછી 2014નું વર્ષ ચાલુ વર્ષ, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 110 ગુણ્યા અગાઉના વર્ષનો ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 110 અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 143.56/100 એનો જવાબ આવશે 157.92. ત્યાર પછી આપણે દાખલો જોઈએ સ્વાધ્યાય 1.2 નો ચોથો દાખલો. જેમ પહેલા દાખલામાં ગણતરી કરેલી હતી એવી જ રીતે આમાં પણ ગણતરી કરવી પડશે. વર્ષ અને પરંપરિત આધારનો સૂચકાંક એમાં આપેલો છે, વર્ષ આપેલા છે 2010, 2011, 2012, 2013, 2014 અને 2015. પરંપરિત આધારે એનો સૂચકાંક આપેલો છે 110, 112, 109, 108, 105 અને 111. પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારમાં પરિવર્તન કરવાનું છે. સૂત્ર લખી નાખવાનું, અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 100. નોંધ, આ રીતમાં પ્રથમ વર્ષનો સૂચકાંક જે હોય તે જ લેવો. પ્રથમ વર્ષ 2010 એનો પરંપરિત આધાર સૂચકાંક 110, તો અહીંયા પણ પ્રથમ વર્ષનો સૂચકાંક આપણે લઈ લેવાનો 110. ત્યાર પછી 2011નું વર્ષ સૂત્ર મુજબ ચાલુ વર્ષ ગણતરી કરતા હોય ને ચાલુ વર્ષ કહેવાય, ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 112 ગુણ્યા
અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 2011 ની અગાઉનું વર્ષ 2010 એનો અચલ આધારનો સૂચકાંક છે 110/100. એનો જવાબ આવશે 123.20. ત્યાર પછીનું વર્ષ 2012 ચાલુ વર્ષ, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક 109 × અગાઉનું વર્ષ 2012 ની અગાઉનું વર્ષ 2011 થાય એનો અચલ આધાર સૂચકાંક 123.20/100. એનો જવાબ આવશે 134.29. ત્યાર પછીનું વર્ષ 2013 ચાલુ વર્ષ, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 108 × અગાઉના વર્ષ 2012 અગાઉનું વર્ષનો અચલ આધારનો સૂચકાંક 134.29/100. એનો જવાબ આવશે 145.03. ત્યાર પછીનું વર્ષ 2014 વર્ષ ચાલુ વર્ષ, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 105 × અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક તો કે 145.03/100. એનો જવાબ આવશે 152.28. ત્યાર પછી 2015 વર્ષ ચાલુ વર્ષ, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 111 × અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 152.28/100. એનો જવાબ આવશે 169.03. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આધાર પરિવર્તન અને આધાર પરિવર્તનમાં પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું હોય ત્યારે. તો આ દાખલા ગણવા માટે ખાસ કરીને બધા સૂત્રો નોંધ એ તૈયાર કરી લેવી. બસ આજના લેક્ચરમાં આટલું જ. પછીના નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.